વડોદરા શહેરમાં આવેલા નવાયાર્ડ વિસ્તારમાં રેનબસેરા બનાવવામાં આવ્યા છે. ગરીબો રોડ રસ્તા પર રહેનારા સાથે ઘરવિહોણા લોકોને રહેવા માટે આશ્રય સ્થાન બનાવવામાં આવ્યું છે. પરંતુ ઘણી ફરિયાદો હતી ત્યારે સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર દ્વારા મુલાકાત કરવામાં આવી અને રિયાલિટી ચેક કરવામાં આવી તો ગરીબ લાભાર્થીઓને ખાલી રહેવા માટે ખોખું બનાવીને આપ્યું છે તેવું લાગી રહ્યું છે. આ રેન બસેરામાં શૌચાલયમાં લાઇટ નથી, પંખા નથી, સાથે આ ગરીબ લાભાર્થીઓને પહેલાં જમવાની સુવિધાઓ હતી, હાલમાં જમવાનું નથી મળતું, સાથે વરસાદ હોવાથી પુષ્કળ પાણી અંદર ભરાઈ ગયું છે, તમામ રીતે ગંદકીનું સામ્રાજ્ય છે, મચ્છરજન્ય રોગ થાય તેવી પરિસ્થિતિ છે. સામાજિક કાર્યકર દ્વારા આ અંગે વાત કરતાં જણાવાયું કે સ્વચ્છ ભારત મિશનના અહીંયા ધજાગરા ઉડી રહ્યા છે, બીજી તરફ રેન બસેરા બનાવવામાં આવ્યો છે તે માત્ર ખોખા સ્વરૂપે છે. આ નવાયાર્ડ વિસ્તારમાં આવેલા રેન બસેરાની વડોદરા શહેરના મેયરશ્રી, ચેરમેનશ્રી તેમજ અન્ય અધિકારી દ્વારા મુલાકાત કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી છે અને ઘરવિહોણા લોકોને તમામ સુવિધાઓ જો નહીં મળે તો આવનાર સમયમાં આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. અને અહીંયા ગાડી જે તમે પંખા ને એ કઈ સુવિધા પંખો એક જ છે, સંડાસ બાથરૂમમાં લાઈટ છે, અહીંયા ગાડી કોઈ કોણ આવે છે બીજું કોઈ વિઝિટ વિઝિટ કરવા? અહીંયા આવતું નહીં તમે જોવા? શું નામ છે તમારું? અહીં કેટલા વખતથી રહો છો? દોઢ વર્ષથી. દાદા કેટલા વખતથી રહો છો? 15 વર્ષ થયું. અહીંયા ગાડી આ રૂમમાં કેટલા વખતથી રહો છો? હા મને તો આવ્યા પેલા 4 નંબર રખડા, પછી 1 નંબર માં રહ્યા, એ પાછા પબ્લિકો લાયા ને. રાત્રે અહીંયા ગાડી બધાને લઈને આવે છે, જમવાનું આપે છે તમને? બરાબર. તો કઈથી ખાવ છો તમે? હોટલો મળી. તમારું ઘર છે? ના ના, હોટલો જઈએ ને, ના કપડે કામ કરીએ, મજૂરી મળે તો ખાઈએ, ના મળે તો એક દાડા આગળ પાસે સેટિંગ થઈ જાય. એક બીજા ભાઈબંધો હોય ને, એટલે ભૂખા સુઈ જાવ છો? ભૂખા તો ના છું કે ભાઈબંધો હોય એટલે હાથી લઈએ. બીમાર છો? ના ના, બીમાર નહીં. વડોદરા શહેરમાં આવેલ જે કહેવાય છે કે જે ઘરવિહોણા હોય છે કે જેના ઘર નથી એવા પરિવાર માટે આપણા વડોદરા શહેરની અંદર જે કહેવાય છે કે ભાઈ રેન બસેરા બનાવવામાં આવ્યું છે. આ રેન બસેરા એવી હાલતમાં છે કે તમે જોઈ શકો છો કે અહીંયા ગાડી ગંદકીની પુષ્કળ ભરમાર છે. અહીંયા ગાડી રાત્રિના સમયે અહીંયા ગાડી પુષ્કળ પ્રમાણમાં પાણી ભરેલું છે. ઘણા લોકોના અમને ફોન આવ્યા ત્યારે અમને જાણ થઈ કે હકીકતની અંદર જે ઘરવિહોણા લોકો હોય છે એ હકીકતમાં દુઃખી જ હોય છે, છતાં પણ આ લોકોને વધુ દુઃખી કરવામાં આવતા હોય છે. ગુજરાત સરકાર એક બાજુ સારી સુવિધા આપતી હોય છે, વડોદરા કોર્પોરેશન સારી સુવિધા આપતી હોય છે, પરંતુ કહેવાય છે કે કામચોર અધિકારીઓને કામ નથી કરવું. અહીંયા ગાડી કોઈ પણ જાતની કહેવાય છે કે સફાઈ નથી. અહીંયા ગાડી તમે જોઈ શકો છો કે જે આ લોકો ઘરવિહોણા છે એ લોકો માટે જે પંખાની વ્યવસ્થા છે, અહીંયા ગાડી લાઇટની વ્યવસ્થા છે, આ એક પણ પંખા અહીંયા ગાડી નથી. આ પંખા ચોરાઈ ગયેલા છે. સાથે સાથે કહેવાય છે કે અહીંયા ગાડી જે લોકો રહી રહ્યા છે એના માટે ફાયર સેફટીના માટે જે બાટલો મૂક્યા છે આ બાટલો પણ કંઈક ને કંઈક એક્સપાયર ડેટવાળા જોવા મળે છે. સાથે અહીંયા ગાડી એક પણ ટ્યુબલાઇટ ચાલુ નથી, એટલે રાત્રે નાના નાના બાળકોને અંદર જવામાં પણ તકલીફ પડી રહી છે. અંદર આ લોકોને બીક લાગી રહી છે કે નાના છોકરાઓ રાત્રે કેવી રીતે લઈ જવું. એટલે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી અમારી વિનંતી છે કે આ જે નવાયાર્ડ વિસ્તારમાં આવેલું જે રેન બસેરા છે તેની તાત્કાલિક ધોરણે વિઝિટ કરવામાં આવે, અને જો વિઝિટ કરવામાં નહીં આવે ને ગંદકી તાત્કાલિક ધોરણે દૂર કરવામાં નહીં આવે તો આ જગ્યા ઉપર પણ ફરીથી અમારે રામધૂન કાર્યક્રમ કરવો પડશે. તેની સંપૂર્ણ જવાબદારી વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી સાથે સાથે વોર્ડના જે પણ સુપરવાઇઝરો અધિકારીઓની રહેશે. નામ પરમાર કમલેશ, સામાજિક કાર્યકર.